નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડસઠમી મન કી બાતમાં એક મહત્વની વાત કરી છે અને એ છે રમકડા બજાર વિશ્વમાં રમકડા બજાર ખૂબ જ મોટું છે અને ભારતનું યોગદાન ખૂબ જ ઓછું છે તેની પર જ વડાપ્રધાને ભાર મૂક્યો છે અને આ ભાર મૂકવાની પાછળ જે ચીન સાથે જે તનાતની ચાલી રહી છે ચીનને એક જવાબ આપવા ભારતને આત્મનિર્ભર કરવા માટે આ એક પ્રધાનમંત્રીનો સંદેશ છે પ્રધાનમંત્રીએ ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે કે આપણે રમકડા બજારમાં આગળ આવવું જોઈએ અને આટલું મોટું જ્યારે બજાર હોય તો આપણે પાછળ કેમ છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે રમકડા કોઈ ચાલતો માણસ તો બનાવે નહીં એને બનાવવા માટે ઉદ્યોગપતિઓ જોઈશે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે તેઓએ ઇન્ડસ્ટ્રીઝ નાખવી પડશે અને બીજો સવાલ એ થાય છે કે કેમ વડાપ્રધાન બોલ્યા બાદ અને આટલું બધું જાણ્યા પછી બી ઇન્ડસ્ટ્રીઝ કેમ રમકડા નથી બનાવી શકતી કે નથી બનાવતી તેની પર વાત કરવા માટે આપણી સાથે આજે વીસીસીઆઈના મેમ્બર્સ છે પટેલ સાહેબ સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું છે કે આટલું મોટું માર્કેટ છે આ આપણે ખૂબ જ નાનું યોગદાન છે કેમ તમે નથી બનાવતા અત્યારે બેઝિકલી કેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ધારો કે જે ક્વોલિટી ઓફ ટોયસ છે ધારો કે જે બહારના ટોઈઝ બીજા છે એમની ક્વોલિટી હોય અને આપણી ક્વોલિટી બેઝિકલી પહેલું તો ક્વોલિટીમાં બહુ પ્રોબ્લેમ હોય છે અને બીજું જે ટેકનોલોજી જે અત્યારે કેવું થશે કે ઇલેક્ટ્રોનિક્સ લગભગ બધે આવ્યું છે પહેલાં ટોઈઝ હતા જે ટ્રેડિશનલ જ્યારે ટુ ટાઈપ્સ એક ટ્રેડિશનલ હતા કે જે પહેલાં આપણા જૂના જમાના હતા એમાં ટેકનોલોજી નહોતી પણ હવેના બધા હાઈટેક રમકડા આવી ગયા છે તો એ સાથે જો અપગ્રેડેશન થાય તો ડેફિનેટલી યુઝ માર્કેટ લાઈક હું વાત તો હમણાં કે ભાઈ ચાર હજાર કરોડનું માર્કેટ કેપ છે જે જે ટોઈઝ ઇન્ડસ્ટ્રીનું હવે એમાં જો આ રીતનું ડેવલપમેન્ટ થાય તો બહુ પોટેન્શિયલ સારું છે એટલે મેઇનલી ક્વોલિટી અને અત્યારની જે નવી ટેકનોલોજી છે એને અપગ્રેડ કરે છે અને એ ક્વોલિટી બનાવે તો ડેફિનેટલી આપણે જે બહારથી આવે છે એ ઓછું થાય અને લોકો અહીંના યુઝ કરે હેમાંશુભાઈ આ તો બધાને જ ખબર છે કે સામાન્ય વ્યક્તિ હશે સાહેબે જે કીધું કે આવું આવું હોય તો આવું આવું આપણે ચાલી શકીએ પણ આપણે વાત જ કરીશું તોતેરમો વર્ષ આપણે આ દેશની આઝાદી થયા થયો તો આપણે સ્વતંત્રતા પર્વ ઉજવ્યો જે પણ લોકો આવે છે કે આપણે આમ કરીશું આપણે તેમ કરીશું તો કરીશું કરતા કેમ નથી આપણે ક્યાં રોકાઈ જઈએ છીએ જો વાત કરવા ના કરવાની છે ને એની અંદર બે દ્રષ્ટિકોણ છે કરવું અને ન કરવું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની જે વાત છે એ વાતને હું છે ને ગર્ભ સંસ્કાર સાથે જોડીશ એમને રમકડાની વાત કરી છે મારી દૃષ્ટિએ બહુ લોજિકની વાત છે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે એ રમકડા સાથે રમતો હોય છે અને રમકડા સાથે રમી રમીને સ્કૂલ કોલેજ અને પછી એ કાં તો એન્ટરપ્રિન્યુઅર્સ થતો હોય કાં તો એ નોકરી કે ગમે તે રીતે એ પોતાનું ભરણપોષણ કરતો હોય જેવી રીતે ગર્ભ સંસ્કારની વાત છે કે જ્યારે પેટની અંદર ગર્ભ હોય ત્યારે એને એક સંસ્કાર આપવામાં આવે છે અને એ સંસ્કારના સિંચનથી તમારું બાળક એટલે આવનારું જે પણ બાળક છે એની અંદર સંસ્કારના સિંચન એના ગર્ભથી જ એને મળેલા હોય એટલે એક એક સારો સંસ્કાર એને એ લઈને જે પેદા થાય છે એટલે એને સંસ્કાર વિશેનો અત્યારે જે ભૂમિને આ બધું ચાલી રહ્યું છે વેસ્ટર્ન કલ્ચરને આ તો એની અંદર અને આની અંદર આસમાન જમીનનો ફેર છે એમ એમને બેઝિકલી એમને જે રમકડા પર ભાર મૂક્યો છે એટલે હું એમ માનું છું કે એમની વાત બાળપણથી લઈ અને મોટો થાય ત્યાં સુધીની છે માસ પ્રોડક્શનની વાત છે જે કદાચ એ ખુલીને બોલી નથી શકતા એવું હોઈ શકે તો માસ પ્રોડક્શનની વાત છે અને ઇનડાયરેક્ટલી એમ કહે છે કે રમકડા બજાર રમકડા બજાર એટલે બહુ મોટું બજાર છે અને રમકડાની વસ્તુ એવી છે કે એ કરોડપતિ લેશે કે પૈસાપાત્ર વ્યક્તિ લેશે એવું નથી ગરીબ ઝૂંપડીમાં રહેતો વ્યક્તિ પણ એના બાળકને એને ગમતું રમકડું એ પાંચ રૂપિયાનું હશે દસ રૂપિયાનું હશે કે પંદર રૂપિયાનું હશે એ અપાવવા માટે એ સક્ષમ છે અને એ સક્ષમ નહીં હોય ને તો પણ એનું પેટ કાપીને સાહેબ એક ટાઈમ ભૂખ્યો રહીને પણ એના બાળકને સુખી કરવા કે એને સંતોષ આપવા માટે એ રમકડું લેવાનું છે અને રમકડાનું બજાર આમ જોવા જાઓ તો એ બહુ મોટું બજાર છે મોટા બજારની સાથે એક વાત એક મેસેજ બહુ સીધો છે કે તમે માસમાં આવો ને તમે લિમિટેડ પ્રોડક્શન સાથે નહીં અવનવી વેરાયટી સાથે માસ પ્રોડક્શનમાં આવો જેથી મોટું બજાર ઊભું થાય અને હું એમ માનું છું કે આ એક શરૂઆત છે કે ટોયસથી ચાલુ કરો અને સંરક્ષણ સુધીને આત્મનિર્ભર બનાવવા માટે એક એમને એક પહેલ મૂકી છે કદાચ દેશના નાગરિક એની સાથે સહમત ના હોય પણ જ્યારે વિચારવાનો દ્રષ્ટિકોણ તમે જો બદલશો તો તમે થોડા મહદઅંશે એમની સાથે સહમત થશો અને આ એમને જે એક મેસેજ આપ્યો છે એક લોકોને આગ્રહ કરી છે વિનંતી કરી છે તો લોકો એની અંદર જો સમજી અને વિચારીને આગળ વધશે તો શરૂઆતથી લઈ આ દેશ રમકડા અને માસ પ્રોડક્શનમાં જ્યારે ગતિવિધિમાં જ્યારે આ ઇમ્પ્લીમેન્ટેશનમાં આવી જાય ત્યારે એનું રિઝલ્ટ બહુ સારું અને મોટું જોવા મળશે એમ મારું સ્પષ્ટ માનવું છે જીલેન્દુભાઈ જે રીતે હિમાંશુભાઈએ સમજાયું હું થોડો સમજી પણ ગયો પણ મને સમજ નથી પડતી કે જ્યારે દેશની પ્રગતિની વાત હોય દેશને આત્મનિર્ભરની વાત હોય તો સરકારની પોલિસીમાં ના હોઈને વડાપ્રધાનના મનની વાત કેમ બની જાય છે આ વડાપ્રધાનના મનની વાત છે એ સરકારની પોલિસીમાં કેમ નથી આવી જતું ના આમાં આપણે એને આખી અલગ રીતે સમજવી પડશે જેવી રીતે અમારા મિત્ર હિમાંશુભાઈએ જે કહ્યું સરકારની પોલિસીમાં છે કે કયા ક્રાઈટેરિયામાં કઈ ઇન્ડસ્ટ્રીઝને બુસ્ટઅપ લાવી સરકારની પોલિસી શું કહે છે કે આપણે ત્યાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ વધારવું આપણે ત્યાં નવી ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ થાય આપણે ત્યાં એડવાન્સમેન્ટ નવી ટેકનોલોજી ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ થાય અને ઇન્ડસ્ટ્રીઝમાં ઓવરઓલ ગ્રોથ થાય એ સરકારની બેઝિક પોલિસી છે પર્ટિક્યુલરલી ટોઈઝ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખીને જે ફોકસ કરવામાં આવ્યું મન કી બાતમાં એની પાછળનો એક તર્ક અને એક વિચાર એ પણ હોઈ શકે કે તમે અત્યાર જે જે જુઓ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે નીતિ રહી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની નીતિ એવી એવી સેગમેન્ટ્સને એટ્રેક્ટ અને ફોકસ કરવામાં આવે છે કે જે માસ પ્રોડક્શન અને માસ કન્ઝમ્પશનને રહીને હોય અમારા મિત્રએ માસ પ્રોડક્શનની વાત કરી સાથે સાથે હું એ પણ કહેવા માગીશ કે એવી સેગમેન્ટ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અત્યારે કે જે માસ કન્ઝમ્પશન કરતું હોય ભારત ફોર એક્ઝામ્પલ હું તમને નાનો દાખલો આપું તો આજથી પાંચ સાત વર્ષ પહેલાં ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરર્સની કોઈ કંપની નહોતી જ્યારે આખા વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ મોબાઈલ યુઝર્સ એ ઇન્ડિયા છે હાઈએસ્ટ મોબાઈલ યુઝર્સને મોબાઈલ ઉપભોક્તા પણ ઇન્ડિયા છે પણ ઇન્ડિયામાં જ એક બી મેન્યુફેક્ચરર્સ નહોતા એ વખતે એમને એનું ઇન્વેસ્ટમેન્ટ્સ લાયા આજે સેમસંગ્સ છે બીજી ઘણી કંપનીઓ જે ઇન્ડિયામાં પ્રોડક્શન્સ કરવાનું સ્ટાર્ટ કર્યું એપલના પણ આપણને ન્યૂઝ મળ્યા કે ઇઝ ઓલ્સો પ્લાનિંગ સેમ રીતે એમને આ પણ એક તર્ક છે કે ભાઈ આખા વર્લ્ડમાં હાઈએસ્ટ પોપ્યુલેશન યુથની ઇન્ડિયામાં છે અને અત્યારે ટોઈઝ એટલે ફક્ત ને ફક્ત પ્લાસ્ટિકના જ રમકડાને ટોયઝ તરીકે ગણવાની જરૂર નથી અત્યારે ચલણ જે રીતે ટેકનોલોજીનું વધતું ગયું છે નવી જનરેશનમાં એ જનરેશનમાં ઇલેક્ટ્રોનિક્સ બેઝ ટોઈઝ ઉપકરણોની ડિમાન્ડ અને માર્કેટ ખૂબ મોટું છે વિડીયો ગેમ્સ લઈ લો હેન્ડી ગેમ્સ લઈ લો ટોઇઝમાં પણ હવે તો ઇલેક્ટ્રોનિક્સ બેઝનો ઘણું એપ્લિકેશન્સ છે તો એમને કંઈક ને કંઈક મને એવું લાગી રહ્યું છે કે ટેકનોલોજી ઇન્ડિયામાં છે ટેકનોલોજીના જાણકાર ઇન્ડિયામાં છે એ ટેકનોલોજી ઉપર કામ કરવા માટેનો સ્કિલ્ડ પાવર પણ ઇન્ડિયામાં છે તો કંઈક એમને આ વિચાર્યું હોય કે ભાઈ આ લાઇન પર બી ફોકસ કરવાની જરૂર છે કે જે હાઇએસ્ટ કન્ઝમ્પશન પણ ઇન્ડિયા જ કરી રહ્યું છે તો શા માટે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી શા માટે એ બધું રેવન્યુ બીજી કોઈ કન્ટ્રી લઈ જાય એના કરતાં એ વસ્તુ ઇન્ડિયામાં જ ખપાવવામાં આવે ઇન્ડિયામાં જ બનાવવામાં આવે તો એની રેવન્યુ ઇન્ડિયાને જ મળે આજે તમે આઈટી સેગમેન્ટ્સમાં જુઓ આઈટી સેગમેન્ટ્સમાં વર્લ્ડની બધી કંપનીઓને ઇન્ડિયામાં લાવી દીધી તો કારણ કે અત્યારનો યુથ ટેકનોલોજી સાથે જોડાયેલો છે અત્યારનો યુથ સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે અને એવરી સિક્સ મંથ એક નવું ગેઝેટ માર્કેટમાં જોઈએ છે આપણા આપણી માઇન્ડસેટ થઈ ગયું છે એ આપણા બધાનું માઇન્ડસેટ થઈ ગયું છે આપણને દર છ મહિના પછી એક નવું ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ જોઈએ છે રમકડું હોય કે ટોઈઝ હોય કે ગમે તે આપણે આપણા બાળકોના ટોયઝ લેવા જઈએ છે તો એ દુકાનવાળાને કંઈ છે કે કોઈ કંઈ નવી વેરાયટી નથી આવતી ઇલેક્ટ્રોનિક્સમાં તો આ પરિપ્રેક્ષમાં જો જોઈએ તો મને લાગે છે કે જો એને સાચી દિશામાં લે ભારતમાં જે ઇન્ડસ્ટ્રીઝ જે છે જે ઓલરેડી ટોઈઝ મેન્યુફેક્ચરર્સ છે તો કદાચ એક 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 અભિગમ એવો બી થાય કે ભાઈ આપણે એક મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટને વધારે બુસ્ટઅપ કરીએ અને એમાં આગળ આપણે વધી શકીએ પણ એટ ધ સેમ ટાઈમ હું એ વસ્તુ ચોક્કસ કહેવા માગીશ આ પ્લેટફોર્મના માધ્યમથી કે ખાલી ને ખાલી પોલિસી બનાવવાથી ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ નથી મળતો એની સાથે સંલગ્ન એટેચમેન્ટ જેટલા બી વિભાગો છે રો મટિરિયલ સ્કિલ સ્કિલ્ડ અનસ્કિલ્ડ મેનપાવર લેબર રિફોર્મ્સ ટેક્સેશન રિફોર્મ્સ ઇમ્પોર્ટ્સ ટેક્સેશન કારણ કે તમારે જો ઇન્ડિયામાં ટોઇઝ માર્કેટ ડેવલપ કરવું છે તો તમારે ઇમ્પોર્ટ જે ટોઈઝ થાય છે એના ઉપરની ડ્યુટી વધારવી પડશે તો જ ઇન્ડિયાનો વર્ગ અહીંના લોકલ ટોઈઝ લેશે નિકર જો એને સસ્તું નહીં પડે તો પછી એ તમારી પ્રોડક્ટ શું લેવા લેશે આજે એના માટેનું રો મટિરિયલ એ સ્પેશિયલ કાઇન્ડની જે રો મટિરિયલ્સ યુઝ થતા હોય ટૉઝ ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્પેશિયલ પેકેજ બનાવવું જોઈએ કે તમે ફોર એક્ઝામ્પલ એક્સ વાય ઝેડ ગ્રેડનું પ્લાસ્ટિક યુઝ કરો છો ફોર ટોઈઝ મેકિંગ તો એની માટેની તમારી કન્સેશનલ રેટ પર તમને આ મટિરિયલ મળશે નહીં કે કોમર્શિયલ રેટ ઉપર કે જે બીજી ઇન્ડસ્ટ્રીઝમાં પટેલ સાહેબ આજ બધી વસ્તુ પર આપણે ચર્ચા કરવા ખાસ બેઠા છે કે ગુજરાતમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીઝની શું પરિસ્થિતિ છે અને વડાપ્રધાનનું જે વિઝન છે કે જે સપનું છે કે આપણે બી આવા આટલા મોટા બજારમાં જંપલાવીએ તો શરૂઆત ક્યાંથી કરવી પડશે શરૂઆત તો બેઝિકલી હવે આમાં ટોયઝમાં કેવું છે કે અત્યારે જે ટોઈઝ ટોટલ ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયામાં કદાચ મારા હિસાબે સેવન્ટી થર્ટી સેવન્ટી પર્સન્ટ ઇઝ કંઈ ને અનપ્લાન કે ભાઈ કન્વેન્શનલ અને થર્ટી પર્સન્ટ મોટી કંપનીઓ જે છે એટલે સેવન્ટી પર્સન્ટ જે બનાવે છે એ એ એમ જ એમની જૂની રીતે જૂની મેથડથી એ રીતે થાય છે જો પ્રોપરલી કીધું કે ભાઈ ચાલો આજે ટેકનોલોજી બેઝ કરવું છે તો ટેકનોલોજીમાં તો અત્યારે જે ઇલેક્ટ્રોનિક્સ આઈટી સેક્ટરનું જે છે નાની ચીપ્સ છે જે ઓટોમેટિક રમકડા છે તો એ એ બધાનું આખું ઇન્ડસ્ટ્રિલાઇઝેશન કરીને એમાં જો અપગ્રેડેશન કરે તો બેટર ક્વોલિટીના જે રમકડા જે કોમ્પિટિશન ઇવન એક્સપોર્ટ પણ કરી શકાય ધારો કે અત્યારે તો આપણું હોમ કન્ઝમ્પશન જ એટલું છે કે જે આપણે બહારથી લાવીએ છીએ આપણું તો આપણું કેટર કરી શકીએ અને સાથે સાથે આપણે ગ્લોબલી પણ વી કેન કોમ્પિટ કારણ કે ગ્લોબલ માર્કેટ તો મિલિયન્સ મિલિયન્સમાં છે ગ્લોબલ માર્કેટ અત્યારે તો આપણે વિકેન્ડ ડિસ્ટ્રિક્ટ કે ભાઈ આપણું પોતાનું માર્કેટ છે એ કેટર કરવા માટે કરે પણ એ જ વસ્તુ જો અપગ્રેડ કરે ક્વોલિટીમાં તો ડેફિનેટલી વી કેન ઓલ્સો કોમ્પિટ ઇન ગ્લોબલી એટલે ગ્લોબલી પણ કરી શકાય એટલે એના માટે ગવર્મેન્ટ જે જે પણ રીતે જે આપણે કહ્યું કે ભાઈ ટેકનોલોજી અપગ્રેડેશન હોય મટેરિયલમાં હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને જે કદાચ નવી ટેકનોલોજી લાવવામાં જે પણ ગવર્મેન્ટ સહાયબૂત થતી હોય એ કરે તો ડેફિનેટલી આપણે બની શકાય છે હિમાંશુભાઈ મેં હમણાં એક ન્યૂઝમાં જોયું કે રાજકોટમાં એવી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ છે જે ટોયઝ માર્કેટમાં ચાઇનાને પણ ટક્કર આપી રહી છે અને સારા એવા ટોઈઝ બનાવી રહી છે રાજકોટમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એ લોકો નંબર વન જ છે અને આવું બધું કરતા જ હોય છે મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતને તો અલગ અલગ સેક્ટરોમાં અલગ અલગ જિલ્લામાં સ્પેશિયલાઇઝ કરવામાં આવ્યા છે આપણાને તો કયા સેક્ટરમાં નાખવામાં આવ્યા છે અને આપણે જો આ પ્રદેશમાં જે આપણે વાતો કરી રહ્યા છે તો આપણે ટોઇઝમાં જવાનું હોય તો અહીંયા શું વાતાવરણ જોઈએ જો ટોઈઝ મેન્યુફેક્ચરિંગ એ પ્લાસ્ટિક અને ટેકનોલોજી એટલે ગેઝેટ ટેકનોલોજી આ બે સાથે કનેક્ટેડ આ વસ્તુ છે તો ઇલેક્ટ્રોનિક્સની વાત કરું તો ઇલેક્ટ્રોનિક્સ મધ્ય ગુજરાત એટલે કે મધ્ય ગુજરાતથી તમે સો કિલોમીટર દૂર જતા રહો એટલે સો કિલોમીટરના રેડિયસની અંદર એટલે ગાંધીનગર એ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી માટેનું એક હબ કહેવાય જે રીતે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ આ બધાનું મધ્ય ગુજરાત જે રીતે સેન્ટર હબ છે કારણ કે અહીંના તમે મેજર બિઝનેસ જોશો તમે તો વડોદરાની જો તમે વાત કરતા હોવ તો વડોદરાની અંદર તમને પર્ટિક્યુલર વડોદરા સિટીની વાત કરું તો તમને એન્જિનિયરિંગ પોર્શન એક બહુ મોટો મળશે ઇલેક્ટ્રિકલ પોર્શન મળશે ઇલેક્ટ્રોનિક્સ પોર્શન મળશે પાદરા સાઈડ જતા રહેશો તમને તો તમને ડ્રગ્સ બલ્ક ડ્રગ્સ કેમિકલ્સ આ ઝોન મળશે સાવલી જાઓ તમે તો સાવલીમાં પણ વિવિધતામાં એકતા જેમ તમને ઘણા બધા બિઝનેસીસ મળશે અને મેજર સેક્ટર ફાર્માસ્યુટિકલ તમને મળશે એ રીતે તમે પોર છે વાઘોડિયા છે આ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા જોશો તો એ પોતપોતાની રીતે એમની ડિઝાઇન પ્રમાણે એમનું કામ કરતા હોય છે રહી વાત એમએસએમઈની તો એમએસએમઈ એ મોટી ઇન્ડસ્ટ્રીઝ પર નિર્ભર છે ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં આજે હાલોલની અંદર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી છે તમને કદાચ સરપ્રાઇઝ થશે કે આ પ્લાસ્ટિકની જે બેગ આવે છે એનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હું આંકડામાં નહીં કહી શકું પણ તમને કદાચ કહું કે રેશિયો વાઇઝ જોવા જાવ તો મેજોરિટી એ તમને હાલોલમાંથી મળી જશે હાલોલની અંદર ઘણા બધા પ્લાસ્ટિક યુનિટ્સ છે પ્લાસ્ટિક યુનિટ્સ અને રમકડાં પ્લાસ્ટિક્સ આજે દેશની કોઈ પણ વસ્તુમાં કોઈપણ પ્રોડક્ટની અંદર વપરાતી આ વસ્તુ છે બરાબર છે એ કોઈ પણ વસ્તુ તમે ગણી લો તો એની અંદર તમે આજે એક પ્રોડક્ટનું ગાસ્કેટના એના ફિક્સિંગ માટેની તમે કોઈક રિંગ બનાવો છો કે આ તે બનાવો છો તો પ્લાસ્ટિકના રમકડા બનાવવા માટે નવી મશીનરીની કોઈ જરૂર નથી તમારે તો ખાલી ડાય અને એનું સ્પેસિફિકેશન ને ડિઝાઇનિંગ અને તમારે નવા ઇનોવેટિવ આઈડિયા સાથે કોઈક વસ્તુ મૂકવી હશે તો તમે તમે એને માર્કેટ મૂકી શકશો એકવાર ડાય થઈ જાય એટલે ડાયની લાઈફ ટાઈમ જેવી હોય છે તમારે એને મેન્ટેન કરવાની હોય છે સી એટલે માસ પ્રોડક્શનની જ વાત હું અગેન એની પર આવું છું કે એક ડાય આ પાણીની બોટલની એક ડાય બની એટલે સાહેબ તમે માનશો નહીં આ વીસ પચીસ પચાસ લાખ કરોડ પીસ કાઢે ત્યારે એ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતો હોય છે એક કરોડ પાણીની બોટલ એક ડાય જો કાઢી શકે તો એ માસ પ્રોડક્શનની વાત થઈ આજે આ બસો એમએલ પાણીની બોટલની વાત કરીએ તો તમે જ્યાં પણ જોશો ત્યાં હેન્ડી અવેલેબલ છે લોકો પહેલાં જ્યારે પાણી આવ્યું મિનરલ વોટર ત્યારે લોકોને એવું હતું કે આટલું મોંઘું પાણી ના પીવાય સાહેબ આજે નાનામાં નાનો માણસ આ તો ઠીક છે કે સરકારે પાણીના પાઉચ બંધ કરી દીધા બાકી મજૂર માણસ પણ એ પાઉચ જ પીતો હતો એક રૂપિયાનું પાઉચ મળતું હતું કે બે રૂપિયાનું પાઉચ હતું તો પ્લાસ્ટિક આજે જે છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને પણ બુસ્ટપ મળવાનું છે અને નવી ટેકનોલોજી કરતાંય તમે જે કામ કરો છો સ્ટીરિયો ટાઈપ એની અંદર જરા હટકે કરી અને તમે ગ્રોથ લઈ શકો માસ પ્રોડક્શનમાં જઈ શકો એવો એક વિચાર હોઈ શકે સરકારનો તમે આની આગળ જલિંદુભાઈને પૂછ્યું કે સરકાર નીતિ બનાવતા પહેલાં જ મન કી બાત આવી જાય છે શક્ય હોઈ શકે કે કદાચ એની નીતિ બની ગઈ હોય ત્યારે જે મન કી બાતમાં આવ્યું હોય બરાબર છે પણ એનું ડિકલેરેશન કદાચ લોકલ લેવલે થયું હોય કે ના થયું હોય કે સ્ટેટ લેવલ સુધીને ના આવ્યું હોય એવું બની શકે પણ જ્યારે એક વાત છે કે જ્યારે એ જે રમકડાની વાત મૂકે છે તો સો ટકા એમને ટીમ સાથે કોઈક સલાહ મશવરા કર્યા હશે અને એની અંદરથી શું પોટેન્શિયલ મેળવી શકાય કે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણે આગળ વધી શકીએ એવો એક વિચાર એમનો હોઈ શકે એવું મારું માનવું છે તમને એક સવાલ પૂછો કાલે જ્યારે મન કી બાત થઈ ત્યારે ડિસલાઈક બહુ થયું છે હવે લોકો અલગ અલગ તારણ કાઢી રહ્યા છે કે જે નીટના વિદ્યાર્થીઓ નારાજ છે કે પછી કોઈને એવું લાગે છે કે આ રમકડાની વાત વચ્ચે ક્યાં આવી તો એનાથી લોકો નારાજ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી વખત એવું બન્યું છે કે એમને કોઈ વિડીયોને ડિસલાઇક આવ્યું છે તમને એવું લાગે છે કે રમકડાની બાબતે આવ્યું હોય કે પછી કોઈ બીજા કારણો હોઈ શકે ના આમાં મારો જે વ્યૂઝ છે એ બહુ સ્પષ્ટ વ્યૂઝ છે કે ખાલી ને ખાલી મોદી સાહેબની રમકડાની વાતને લઈને જ ડિસલાઇક્સ આવી છે એવું નથી ઘણા બીજા બધા ફેક્ટર્સ આવી હશે એની સાથે કારણ કે અત્યારે સ્ટુડન્ટ્સના અને જેને નીટના પણ ઇશ્યુઝ અત્યારે છે જ છ સાત સ્ટેટના ગવર્મેન્ટે એક્ઝામ ડીલે કરવાનું પણ પ્રપોઝલ આપ્યું છે કે તમે અત્યારે ના લો એ બધા પણ કારણો કદાચ મારા હિસાબે જવાબદાર હશે ડિસલાઇક માટે અને બીજું કદાચ હું એવું પણ કહી શકું કે લોકો કદાચ આ વાતને બરાબર સમજી નથી શક્યા સા કારણે આ ટાઈમમાં ટોઇઝની વાત મારો પોતાનો હું જો અભિગમ આપું તો જે વૈશ્વિક મહામારીમાં અત્યારે દેશ અને જગત ચાલી રહ્યું છે બધા જ જાણે છે ધંધા રોજગાર ધીરે 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 પટરી ઉપર આવે છે બધાય પોતપોતાની વર્કિંગ પેટર્ન વર્કિંગ એટમોસ્ફિયર વર્કિંગ સ્ટાઇલ વર્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ કરી અને આ પેન્ડેમિક સિચ્યુએશન્સમાં સર્વાઈવ થઈ રહ્યા છે તો એમાં કંઈક ઇનોવેટિવ થોટ પ્રોસેસ એ ફર્ટેનિટીમાં મૂકવાનો પણ એક પ્રયાસ હોઈ શકે કે લોકો આવે આ બાબતે પણ વિચારે કે યાર આ બી એક માર્કેટ છે મોટું સી હંમેશા ઇન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશન ક્યારે થતું હોય છે જ્યારે મંદી આવતી હોય ત્યારે તેજીમાં તો કોઈને ટાઈમ નથી હોતો તેજીમાં બધા પ્રોડક્શન જ કરતા હોય છે અને એકથી ડબલ પ્રોડક્શન કેમ થાય એ જ વિચારતા હોય પણ જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં સ્લેકડાઉન પોઝિશન ચાલતી હોય ત્યારે નવા ઇનોવેટિવ આઈડિયાઝ અને નવી પદ્ધતિથી કામ કરવાનું વિચારવાનો એક સમય ચાલુ થતો હોય છે મને લાગે છે કે ત્યાં સુધી કે છેલ્લા ચાર મહિનાથી જે પરિસ્થિતિમાં દેશને જગત દુનિયા આખી પસાર થઈ રહી છે તો એમાં એક નવો ઇનોવેટિવ આઈડિયા થોટ પ્રોસેસ મૂકવાનો પણ એક પ્રયત્ન છે કે આની બાજુ પણ આપણે જોઈ શકીએ આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે રક્ષા મંત્રાલયને ધ્યાનમાં રાખી અને એક અભિગમ અપનાવવામાં આવ્યો કે ભાઈ આર્મ્સ અને એમ્યુનેશન્સ બધું ડેવલપમેન્ટ ઇન્ડિયામાં થવું જોઈએ અને એના માટે એ લોકો પ્રોએક્ટિવ થયા એ પહેલાં ઇન્ડિયામાં તો આ આર્મ્સ અને એમ્યુનેશનની કોઈ પ્રોડક્શન એક્ટિવિટી હતી જ નહીં અને એને પછી એટલી બધી સબ એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ થઈ એ એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝને પણ અત્યારે પ્રોગ્રેસિવ સ્ટેજ ઉપર આવી ગયું છે તો સેમ એ જ પેટર્નમાં ઇન્ડિયામાં ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ છે જ પણ સમજો કે કદાચ દસ ટકા છે કે વીસ ટકા છે પણ એમને એક ઇનોવેશનની સાચી દિશા પણ કદાચ એક મનથી વાત થ્રુ આપવામાં આવી છે અને સી આજે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી બધા જ જાણે છે કે ભારત અત્યારે કઈ તરફ જવાનું વિચારી રહ્યું છે કે દરેક બાબતમાં આપણે ચાઈના ઉપર જ કેમ ડિપેન્ડ રહેવાનું આજે તમે કોઈ બી શોપમાં જતા કોઈ બી શોપમાં નવ્વાણું ટકા પ્રોડક્ટ તમને ચાઇનીઝ મળે છે સાદું કિચન હોય ઇલેક્ટ્રોનિક્સ ટોઈઝ હોય કે કીબોર્ડ હોય મોટું કે ઇવન પપીઝ હોય તો એ નવ્વાણું ટકાનું જે શોરૂમમાં છે એ નવ્વાણું ટકામાં દસ ટકા જો ભારત થઈ જશે ને તો એ પરિપ્રેક્ષમાં તમે વિચારો તો કે કેટલો ધંધોને રોજગારની ડેવલપમેન્ટની એક એક વાત વહેતી મૂકી છે એમને એક વિચાર વહેતો મૂક્યો છે કે આ બાજુ બી જોવો આ બાજુ બી બહુ મોટું માર્કેટ છે તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક લોકો એ વાતને સમજવામાં કે એ દૂરંદેશીને જોવામાં કંઈક એમને નથી ખ્યાલ આવી રહ્યો અને બીજા ઘણા કારણ જે મેં તમને કહ્યું એક્ઝામ્સના અત્યારે જે સાત રાજ્યોનો વિરોધ ચાલી રહ્યો છે સ્ટુડન્ટ્સની એક્ઝામની જે વાત છે એને લઈને પણ હોઈ શકે સાહેબ એક વિચાર મૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમે આટલા સમયથી ઔદ્યોગિક જ છો શું લાગે છે કંઈ ચાલશે દિમાગમાં લોકોને આને લઈને આગળ જો એક એક સિમ્પલ થિયરી છે ગ્રેપ ધ ઓપોર્ચ્યુનિટી ગોટ ધ સક્સેસ તમે આ પેનાડેમિકમાં જેમ જલેન્દુભાઈએ કીધું કે આજે નવ્વાણું ટકા વસ્તુઓ ચાઇનીઝ છે તો દસ ટકાનો જે હિસ્સો એ કહે છે એમ જો દસ ટકા પણ આ દેશનું યુથ કે જે બિઝનેસમાં આવવા વિચારી રહ્યા છે કે ઇનોવેટિવ આઈડિયાઝ સી આજે અમે બધા એક ગરેડમાં બિઝનેસ કરીએ છીએ પણ જ્યારે ટેકનોલોજીની કે ઇનોવેશનની વાત આવીએ તો અમે પણ એમાંથી હટીને અમારી આગળની જે પેઢી હતી એ સ્ટીરિયો ટાઈપ કામ કરતી હતી આજે અમે ફ્લેક્સિબલ થઈને બિઝનેસ કરીએ છીએ સો ટકા તમને કહું કે આ વાતને દસ ટકા કે પંદર ટકા લોકો જો પોઝિટિવ વેમાં અચ્છા આને પોલિટિકલ દ્રષ્ટિએ જુઓ ને તો વાત રમકડાની છે એટલે ગેરવ્યાજબી છે એમ છે પણ વાત રોજગારીની હોય અને વિદેશી મુદ્રાની હોય તો વાત બહુ મોટી છે સમજવાની અને સમજણ શક્તિ સાથે સમજવાની વાત જો હોય તો આ વાતની અંદર કોઈક મરમતો તો છે જ કે સૌથી મેજર માર્કેટ સૌથી મેજર માર્કેટ એટલે એ દુનિયાના કોઈ પણ વર્ગના વ્યક્તિને સ્પેન્ડિંગ કેપેસિટીમાં જોવા જાઓ તો ગરીબ માણસ પણ એમાં પૈસા ખર્ચે છે અને મોટો ધનિક વર્ગ છે એ પણ આની અંદર પૈસા ખર્ચે છે એટલે વાત બહુ મહત્ત્વની છે સમજવા જેવી છે લોકોએ પણ સમજવાનું છે અને આ ઇસ્યુને પોલિટિકલ જોતા પોતાના ડેવલપમેન્ટ માટે જો જોશે ને તો સો ટકા આની અંદર કોઈક નવી ઓપોર્ચ્યુનિટી છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે પણ બહુ સારી તક છે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ માટે તક છે રોજગારીનું મોટું સર્જન થાય એવી એક નવી વાત છે કારણ કે રોજગારીનું સર્જન એટલા માટે હું કહી રહ્યો છું કે એક્ઝિસ્ટિંગ જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે એ અત્યારે જો એક શિફ્ટમાં ચાલતી હશે જ્યારે માસ પ્રોડક્શનમાં આવશે તો ત્રણ શિફ્ટ ચલાવશે એટલે ડબલ રોજગારી ઉત્પન્ન કરવાની પણ એક આ એક તક છે એવું મારા મતે છે પટેલ સાહેબ તમને છેલ્લો સવાલ પૂછી લઉં છું કોરોના સંકટ અને જ્યારે આ બધું ક્રાઇસિસ આવી ત્યારે બધા નવા નવા વિચારો આવી રહ્યા છે હવે અનલોક ફોર ચાલુ થઈ ગયો છે અનલોક ફોર હવે લગભગ લગભગ બધું છૂટું થઈ ગયું છે કંઈક હવે બધું બાકી નથી આ જે સમય ગયો છે ઇન્ડસ્ટ્રીઝ માટે જે પાછળનો અને હવેનો જે સમય છે અત્યારે શું પરિસ્થિતિ છે જે જ્યારે લોક લોકડાઉન હતું ત્યારે બધા કેવું છે ઓલ ઓફ સડન બધાએ બંધ કરી દીધું કામ એટલે એવરીબડી ઇઝ કમ્પેલ કે ભાઈ ના વોટ નેક્સ્ટ કારણ કે અત્યાર સુધી કેવું હતું જે કીધું ને કે ભાઈ રેગ્યુલર પ્રોડક્શનમાં એટલા બધા બિઝી હોય કે તે એમને કોઈ બીજું કામ માટેનો સમય ન રહે બીજું નવા ડેવલપમેન્ટનો વિચાર ન રહે એમને આગળ આઈડિયા હોય છે પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટાઈમ ન હોય કારણ કે એમને આગળ એટલું પ્રેશર હોય પ્રોડક્શન હોય ટાર્ગેટ હોય હવે આ તો કમ્પલસરી જ હતું આ અત્યારે અમે બધા અમે પોતે જ ઘરે બેઠા હતા બરાબર અમે જેટલા વખત ઘેરે હતા એવરી ટાઈમ અમે કંઈકનું કંઈક વિચારતા હતા કે ભાઈ ચાલો આપણે આ વસ્તુ હતી તો એમાં નવું ડેવલપમેન્ટ કરીએ અને લોકો મોટાભાગના બધાએ એ રીતે વિચાર્યું છે કે ભાઈ અત્યારે જે અનલોક ચાલુ થયું છે હવે આપણે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી હોય કારણ કે એમાં લોકોના માઇન્ડસેટ પણ બદલાઈ ગયા છે કેમકે વિપરીત પરિસ્થિતિ આવે ઓલ ઓફ સડન બંધ થઈ જાય તો કઈ રીતે સર્વાઈવ કરવું કારણ કે નોર્મલ ચાલતું હોય ત્યારે આપણને બધું અનુભવ ન થાય પણ જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે માણસો તરત જ એમાંથી ઓપોર્ચ્યુનિટી શોધે અને બિઝનેસમાં સ્ટીરિયો ટાઈપ બિઝનેસ ક્યારેય ન ચાલે ગમે એટલો સારો હોય કોમ્પ્યુટર તમે જો એને કોમ્પિટેટિવ રાખો અને કન્ટિન્યુઅસલી એમાં અપગ્રેડ કરજો તો જ બિઝનેસ વધે અને તો જ ટકી રહેવાય આ જે ગ્લોબલ આપણે ટકી રહેવું હોય તો એમાં કન્ટિન્યુઅસલી ઇનોવેશન કરવું જ પડે અને તો જ ટકી રહેવાય એટલે આ અનલોક ફોર ચાલુ થયું છે એમ લોકોના ઘણા બહુ બધા આઈડિયા કે ભાઈ આપણે કઈ રીતે એમાં નવું કરી શકીએ શું કરી શકીએ ભલે જે વસ્તુ જે ગયું છે એ ગયું પણ હવે નવું કરી અને આપણે એમાં આપણે એડવાન્સ કરી શકીએ ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો અને હાલ જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે જે ક્રાઇસિસ આવી જે કોરોના સંકટ આવ્યું હતું અને કોરોના સંકટ બાદ જે નવા નવા લોકોને વિચાર આવ્યા છે એવા વિચાર સરકારો પણ કરી રહી છે ભારતને આત્મનિર્ભર બનાવવાનું વડાપ્રધાનનું એક પહેલ છે અને પહેલના ભાગરૂપે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા નવા આઈડિયાસ જે લોકો લાવી રહ્યા છે તેમને પણ આગળ આવી રહ્યા છે ને ખાસ કરીને મન કી બાતમાં જે ટોયસ બજાર પર તેમણે ચર્ચા કરી છે આ તમામ જે લોકો છે તે આ ચર્ચામાં જોડાયા છે ને તેમનું પણ કહેવું છે કે આ સાંભળવામાં ખૂબ જ નાની વાત લાગે છે પરંતુ આ ખૂબ મોટા બજાર અને ભારતની બહુ જ મોટી જે વસ્તી છે તેને સ્પર્શ કરતો મુદ્દો છે આ માત્ર વાત ના રહી જાય ને જો આને ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવે ને ઇમ્પ્લિમેન્ટ બી જો કંઈક કંઈક પર્સન્ટેજ પણ થાય તો ઘણો બધો બદલાવ આ નિર્ણય બાદ આવી શકે છે